हेलो विद्यार्थी मित्रों, केम छो? आर्यम एजुकेशन यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों, धोरण 11 विषय 2 चैप्टर नंबर 9 आंतरिक व्यापार के जेनी अंदर मित्रों आपणे आगळना विडियोनी अंदर एक तफावत भणी गया था अने आजे आपणे आ विडियोनी अंदर एक अंतिम तफावत तरफ आगळ वधवानुं छे अने आ चैप्टरने आपणे पूर्ण करवानुं छे। तो आगळना विडियोनी अंदर आपणे एक तफावत जोई गया अने आजे पण एक नवो तफावत जोवानो छे मित्रों। तो ए तफावत छे तो के छूटक वेपारी अने जत्थाबंध वेपारी, बराबर तेना विषे आपणे वात करवानी छे। आ मित्रों, छूटक वेपारी अने जत्थाबंध वेपारीनी अंदर ज्यारे आपणे चेप्टरनी शरूआत करी ने मित्रों, त्यारे ज आपणे घणी बधी बाबतो एना विषे आपणे चर्चा विचारणा करी गया था अने त्यारे पण मैं तमने कीधुं तुं के आ चेप्टरनी अंदर आपणे आना विषे घणुं भणवानुं छे अने घणुं भणवानी अंदर आजे आपणे अहींया बंने वच्चेनी जे साम्यता छे, तफावत एटले के साम्यता जे छे, ए साम्यताने आपणे समजीने आ चेप्टरने आपणे पूर्ण करवानुं छे, बराबर। तो अंतिम सवाल तरफ मित्रों आपणे आगळ वधीए। तो के तफावत छूटक वेपारी अने जत्थाबंध वेपारी, तो के अनुक्रम नंबर 1 अने तफावतनो मुद्दो छे तो के मूड़ी रोकाण। तो के छूटक वेपारीनी अंदर मूड़ी रोकाणे केवुं करवुं पड़े छे, तो के ओछुं करवुं पड़े छे। ज्यारे जत्थाबंध वेपारीमां शुं करवुं पड़े छे मित्रों, तो के मूड़ी रोकाणे केवुं होय छे, तो के वधारे। केम छूटक वेपारीमां मूड़ी रोकाण ओछुं होय छे मित्रों? कारण के छूटक वेपारीनी अंदर चीज वस्तुओ केवी छे, तो के जे खरीदवामां आवे छे अथवा तो ग्राहकोने जे प्रमाणे जरूरियात होय ते प्रमाणे शुं थाय छे, तो के ग्राहकने ख्याल जे वेपारी छे एने ख्याल आवे छे के ग्राहकने कई कई चीज वस्तु जोईए छे, अथवा तो ग्राहक ए शुं करे छे, तो के पोतानी जे चीज वस्तु जोईए छे ए प्रमाणेनी मांग, ए प्रमाणेनी डिमांड कोने करे छे? तो के दुकानदारने करे छे। अने दुकानदार शुं करे छे? तो के ई प्रमाणे एना मालना ओर्डर नोंधी राखे छे अथवा तो एनी कंईक नोंध बनावे छे, अने जे प्रमाणे एमने मालसामान जोईए छे ए प्रमाणे जो मोटा जथ्थामां होय तो शुं करे छे? तो के ઉપરથી એ માલ શું કરે છે? તો કે જથ્થાબંધ વેપારી પાસેથી મંગાવી આપે છે। અને ધારો કે એને અમુક નાના નાના હિસ્સામાં જોઈએ છે, તો એ પ્રમાણે શું હોય છે? તો કે છૂટક વેપારી પાસે એટલો માલ તો શું હોય છે? તો કે પડેલો હોય છે, તો એને શું કરવામાં આવે છે? તો આપવામાં આવે છે। પરંતુ જો વધારે પ્રમાણમાં જોઈએ તો શું કરવામાં આવે છે? તો કે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદવામાં આવે છે। એટલે કીધું છે છૂટક વેપારીની અંદર શું થાય છે? તો કે મૂડી રોકાણ કેવું કરવું પડે છે? ઓછું। કેમ કે એ વેપાર ધંધો કેવો છે? તો કે ખૂબ જ નાનો છે। આના કારણે શું થાય છે મિત્રો? તો કે એની અંદર મૂડી રોકાણ કેવું કરવું પડે છે? તો કે ઓછું કરવું પડે છે। જ્યારે જથ્થાબંધ વેપારની અંદર શું છે? તો કે મૂડી રોકાણ વધારે કરવું પડે છે। કેમ? કેમ કે એ જથ્થાબંધ વેપારી છે એ એક સાથે ઉત્પાદક જે છે, બરાબર, એ ઉત્પાદક પાસેથી એક સાથે કેવા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર શું કરે છે? તો કે માલનો ઓર્ડર આપે છે અને એ ઓર્ડર પ્રમાણે શું કરે છે? તો કે માલની ખરીદી કરતા હોય છે। એટલે એની અંદર શું થાય છે? તો કે મોટા પ્રમાણની અંદર શું કરવા પડે છે? ઓર્ડર આપવા પડે છે, અને મોટા પ્રમાણમાં ઓર્ડર આપવાના થાય તો એની અંદર મૂડી રોકાણ પણ કેવું કરવું પડે છે મિત્રો? તો કે વધારે પ્રમાણની અંદર મૂડી રોકાણની આવશ્યકતા ઊભી થતી હોય। આથી જથ્થાબંધ વેપારીમાં મૂડી રોકાણનું પ્રમાણ કેવું હોય છે? તો કે વધારે હોય છે। જ્યારે છૂટક વેપારીની અંદર કે છૂટક વેપારની અંદર મૂડી રોકાણનું પ્રમાણ કેવું જોવા મળે છે મિત્રો? તો કે ખૂબ જ ઓછું જોવા મળે છે। બીજા મુદ્દા તરફ આગળ વધીએ તો કે ખરીદ વેચાણ। છૂટક વેપારની અંદર નાના અથવા તો મોટા, નાના કે મોટા જથ્થાની અંદર શું કરવામાં આવે છે મિત્રો? તો કે માલની ખરીદી કરવામાં આવે છે, અને જરૂરિયાત પ્રમાણે ગ્રાહકોને શું કરવામાં આવે છે? કે જરૂરિયાત પ્રમાણની અંદર ગ્રાહકને વેચાણ કરવામાં આવે છે મિત્રો। મેં તમને અહીંયા કીધું તેમ, ધારો કે કોઈ ગ્રાહક એમ કહે છે કે મારે એક સાથે ઘણા બધા પ્રકારની ચીજ વસ્તુની આવશ્યકતા છે। જો વેપારીની પાસે એ ચીજ વસ્તુ જે આવશ્યકતા છે એ પ્રમાણે વેપારી પાસે ચીજ વસ્તુ પડેલી છે, તો ગ્રાહકને શું કરે છે? તો કે સીધું વેચાણ કરી દે છે। પરંતુ હવે અહીંયા પરિસ્થિતિ એવી થાય કે જો પ્રમાણમાં વધારે માલસામાન નથી તો એનો ઓર્ડર લઈને કોને આપે છે? તો કે જથ્થાબંધ વેપાર કરતા હોય એવા વેપારીને શું કરે છે? તો કે એની પાસેથી પ્રમાણેનો માલસામાન મંગાવવામાં આવે છે। એટલે કીધું છે કે છૂટક વેપારની અંદર નાના અથવા તો મોટા જથ્થામાં શું થાય છે? તો કે માલની ખરીદી થાય છે, અને જરૂરિયાત પ્રમાણે શું થાય છે? તો કે ગ્રાહકોને વેચવામાં આવે। જ્યારે જથ્થાબંધ વેપારીની અંદર શું થાય છે? તો કે હંમેશા માલ એકદમ મોટા જથ્થામાં જ ખરીદવામાં આવે છે, મોટા જથ્થામાં જ તેનો ઓર્ડર આપવામાં આવે છે, અને મોટા જથ્થામાં ખરીદી કરી અને કોને આપવામાં આવે છે? તો કે છૂટક વેપારીને વેચવામાં આવે છે, અને એ પણ કેવી રીતે? તો કે નાના નાના જથ્થાની અંદર વેચવામાં આવે છે, અને એ નાના નાના જથ્થાની અંદર જેને વેચવામાં આવે અને એ જેવી રીતે વેચાણ કરે તો એ કયું સ્વરૂપ આવે છે મિત્રો? તો કે છૂટક વેપારીનું।
એટલે કે જથ્થાબંધ વેપારી એ માલ સામાન ખરીદી કરે અને એ મોટા જથ્થાની અંદર કોને વેચે, મોટા જથ્થાના નાના નાના જથ્થા કરીને છૂટક વેપારીને, છૂટક વેપારી કોને વેચે તો કે ગ્રાહકોને. ત્યાર પછીનો મુદ્દો તો કે વિતરણ કડી. છૂટક વેપારી એ કયા બે પક્ષકારો વચ્ચેની વિતરણ કડી છે તો કે એક તો ગ્રાહકો અને બીજું છે જથ્થાબંધ વેપારી. એક તો છે ગ્રાહકો અને બીજું છે તો કે જથ્થાબંધ વેપારી. કેમ કે જથ્થાબંધ વેપારી એ શું કરે છે તો કે ઉત્પાદક પાસેથી શું કરતા હોય છે, માલ સામાન ખરીદે છે. ઉત્પાદક પાસેથી કોણ ખરીદે છે, બરાબર, ઉત્પાદક પાસેથી કોણ ખરીદે તો કે જથ્થાબંધ વેપારી. એટલે કે ઉત્પન્ન થયેલ ચીજ વસ્તુ કોણ ખરીદે છે તો કે જથ્થાબંધ વેપારી. એ જથ્થાબંધ વેપારી માલ સામાન કોને વેચે છે તો કે છૂટક વેપારીને. છૂટક વેપારી માલ સામાન કોને વેચે છે તો કે ગ્રાહકને. આથી આ જે છૂટક વેપારી છે એ કયા બે પક્ષકારો વચ્ચેની કડી થઈ તો કે જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની શું છે તો કે એ એક પ્રકારની વિતરણ કડી છે. જ્યારે જથ્થાબંધ વેપારી એ શું છે, જથ્થાબંધ વેપારી એ છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચેની શું છે તો કે કડી છે. એટલે કે જ્યાંથી માલ સામાન ઉત્પન્ન થાય છે ત્યાંથી જ્યાં સુધી છૂટક વેપારીને વેચવામાં આવે છે ત્યાં સુધીની શું છે, જથ્થાબંધ વેપારી એ આ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની એક વિતરણ કડી છે. ખ્યાલ આવે છે મિત્રો. ત્યારબાદ ચોથો મુદ્દો છે તો કે વસ્તુઓનું વેચાણ. તો કે છૂટક વેપારીની અંદર ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારીની વિવિધતાવાળી વસ્તુઓનું શું કરવામાં આવે છે કે વેચાણ કરવામાં આવે છે. જ્યારે જથ્થાબંધ વેપારીની અંદર શું છે તો કે મર્યાદિત ઉત્પાદકોની ચીજ વસ્તુનું જ વેચાણ કરવામાં આવે. છૂટક વેપારી કેવું હોય છે તો કે એ વિવિધ પ્રકારના જે જથ્થાબંધ વેપારીઓ હોય એની પાસેથી શું કરે છે તો કે માલ સામાન પ્રમાણમાં ખૂબ જ ઓછો ખરીદે છે. અને પ્રમાણમાં ઓછો ખરીદવાનો હોવાથી શું કરે છે તો કે ઘણા બધા જે વેપારીઓ હોય છે અથવા તો ઘણા બધા જે ચીજ વસ્તુઓ વેચતા હોય, એટલે કે વિવિધ પ્રકારના જે ઉત્પાદકો છે એની વિવિધ જે ચીજ વસ્તુઓ છે એ બધાની ચીજ વસ્તુઓ ખરીદે છે અને પોતાની દુકાનમાં રાખે છે અને વેચાણ કરે છે. જ્યારે જથ્થાબંધ વેપારીમાં આ બાબત શક્ય બનતી નથી. કેમ કે એની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર માલ ખરીદવો પડે. આથી અલગ અલગ ઉત્પાદકોની ચીજ વસ્તુ એ રાખી શકતા નથી. પરંતુ શું હોય છે તો કે એકદમ લિમિટેડ મર્યાદિત ઉત્પાદકો હોય એની શું કરે છે, ચીજ વસ્તુઓ પોતાની દુકાનમાં રાખે છે અથવા તો પોતાના ગોડાઉનમાં રાખે છે અને એ છૂટક વેપારીઓની ડિમાન્ડ પ્રમાણે, છૂટક વેપારીઓની માંગ પ્રમાણે શું કરતા હોય છે તો કે તેને વેચાણ કરતા આ જોવા મળે છે. ત્યારબાદ પાંચમું તો કે વેપારીની સંખ્યા. છૂટક વેપારીઓની સંખ્યા કેવી હોય છે તો કે વધુ હોય છે. કેમ એનું કારણ એક જ છે, કેમ કે એની અંદર મૂડીરોકાણ કેવું કરવું પડે છે તો કે ઓછું કરવું પડે છે. આના કારણે શું થાય છે તો કે વેપારીઓની સંખ્યા વધુ હોય છે. જ્યારે જથ્થાબંધ વેપારીઓમાં વેપારીઓની સંખ્યા કેવી હોય છે તો કે ખૂબ જ ઓછી હોય છે. કેમ, ઇનશોર્ટ એની અંદર શું કરવામાં આવે છે મિત્રો તો કે મૂડીરોકાણ કેવું કરવું પડે તો કે વધારે કરવું પડે. આના કારણે એમાં શું કરે જોવા મળે છે તો કે વેપારીઓની સંખ્યા કેવી હોય છે મિત્રો તો કે ખૂબ જ ઓછી જોવા મળે છે. કેમ કે જેની પાસે વધારે પ્રમાણની અંદર નાણાકીય સગવડતા હોય, બરાબર, એ વ્યક્તિઓ શું કરી શકે છે તો કે જથ્થાબંધ વેપાર કરી શકતા હોય છે. અને બાકી જે જથ્થાબંધ વેપાર નથી કરી શકતા એ શું કરે છે તો કે છૂટક વેપાર કરે છે. આ પરિણામે શું થાય છે મિત્રો તો કે છૂટક વેપારીઓની સંખ્યા વધારે જોવા મળે છે. કોની સાપેક્ષતામાં તો કે જથ્થાબંધ વેપારીઓમાં. અને જથ્થાબંધ વેપારીઓની સંખ્યા કેવી જોવા મળે છે, વધુ જોવા મળે છે. કોની સાપેક્ષતામાં તો કે છૂટક વેપારીઓની સાપેક્ષતામાં. તો મિત્રો આ થયું છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારીનો તફાવત. તો કે મૂડીરોકાણ તો કે કેટલા પ્રમાણમાં હોય છે, કેવું હોય છે, ખરીદ વેચાણ તો કઈ રીતે થાય છે, ત્યારબાદ વિતરણ કડી કયા બે પક્ષકારો વચ્ચેની વિતરણ કડી છે તે, ત્યારબાદ વસ્તુઓનું વેચાણ તો કયા કયા પ્રકારની અથવા તો કેવા કેવા ઉત્પાદકોનું તે વેચાણ કરે છે તે બાબત, અને ત્યારબાદ અંતિમ મુદ્દો તો કે વેપારીઓની સંખ્યા. તો કે જથ્થાબંધ વેપારમાં કેટલી હોય અને છૂટક વેપારમાં કેટલી હોય. તો આ પ્રમાણે તમને તફાવત પૂછાય મિત્રો તો તમારે લખવાનું અને સરળતાથી પૂછાયેલા માર્ક્સ તમારે પ્રાપ્ત કરવાના થાય. અને આશા રાખું છું મિત્રો કે આ તફાવતની અંદર અને ઇનશોર્ટ આખા ચેપ્ટરમાં, અને હું તો એમ કહું કે મિત્રો બધા વિડીયોની અંદર તમને પૂરેપૂરો અને પૂરતો ખ્યાલ આવ્યો હશે. જો મિત્રો ધારો કે એવું લાગે કે કંઈક જગ્યાએ એવું લાગે છે કે અટવાય છે અથવા તો કંઈક તમને નથી સમજ પડતી, તો મિત્રો આપણી કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો અને એનો તમને ઝડપથી આન્સર મળશે. તો આ ચેપ્ટરને મિત્રો આપણે નવમા ચેપ્ટરને એટલે કે ચેપ્ટર નંબર 9 આંતરિક વેપારને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ મિત્રો હવે નવા વિડીયોની અંદર નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો અને સંકળાયેલા રહો એકમાત્ર આપણી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.